વધીએ તો બિસ્માર રસ્તા રોડ મટીરિયલમાં ઘાલમેલ, કોન્ટ્રાક્ટરોની વેઠ વાળવાની નીતિ અને અધિકારીઓના આંખ આડા કાન, હવે કંઈ જ નવી વાત નથી. હવે જ્યારે બધું આંખ સામે છે તો લોકો સવાલ પણ કરશે જ કે જીવના જોખમે રસ્તો પસાર કરો અને સુવિધા એક ટકોય નહીં, અને ટોલ ટેક્સ આટલો બધો, અને એક રિપોર્ટમાં તો રાજકોટમાં અકસ્માતનો દર મોટા મોટા મેગા સિટીઝને પણ વટી ગયો છે. અભિમન્યુના 7 કોઠા પાર કરવા, એટલે કે મોટા પડકારો પાર કરવા. જોકે રાજકોટથી તમારે ગોંડલ, જેતપુર, જુનાગઢ કે પોરબંદર કે પછી સોમનાથ પણ જવું હોય તો આ વિસ્માર રસ્તા પસાર કરવા આંખે પાણી લાવી દે તેવા છે. છેલ્લે પડેલા વરસાદે રસ્તાની હાલત ખસ્તા કરી નાખી છે, અને હવે નેશનલ હાઈવે ઓથોરિટી રસ્તાનું કામ કરાવી રહ્યું છે. જોકે ઉખડેલો ડામર સાબિતી આપે છે કે કામ કેવું થઈ રહ્યું હશે, અને લોકો કહી રહ્યા છે કે અતિ મુશ્કેલી પડે, બહુ રસ્તો ખરાબ છે, કલાકનો ટાઈમ હોય ને 2 કલાક હોય, 2 કલાક હોય છે, અને લોકોની જૂની ને જાણીતી એ જ સમસ્યા. આટલું જ નહીં, સાથે સાથે મુશ્કેલી તો સાહેબ બહુ પડે હો, ક્યાંક ક્યાંક તો આમ ગાડી આમ સાઈડમાં લઈ હોય તો તકલીફ પડે છે, ડબલ વાહન હાલતા હોય ને. અને જ્યારે અમે પૂછ્યું કે ટોલ આપ્યો 45 રૂપિયા ગઈપા, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી છે. રાજકોટના શાપર વેરાવળ ઔદ્યોગિક વિસ્તારના સર્વિસ રોડના દ્રશ્યો છે. અહીં તો રસ્તો ક્યાં છે તે શોધવો પડે તેવી સ્થિતિ છે. હાઈવે બિસ્માર છે, તેની સાથે સર્વિસ રોડનું પણ ધોવાણ થઈ ગયું છે. આ ફિકર એટલે પણ કરવી પડે કે ખાડાથી હાલાકી તો થઈ જ રહી છે, પણ સાથે સાથે અકસ્માતો અને તેમાં મોતના આંકડા પણ વધ્યા છે. ટ્રાન્સપોર્ટેશન રિસર્ચ એન્ડ ઇજનેરી પ્રિવેન્શન સેન્ટર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીએ રોડ સેફ્ટી ઇન ઇન્ડિયા સ્ટેટસ રિપોર્ટ 2023 રજૂ કર્યો, જેમાં એક મોટો ખુલાસો થયો છે. આંકડો જો તમને કહી સંભળાવીએ તો રાજકોટમાં સાંકડા અને બિસ્માર રસ્તાથી અકસ્માત વધ્યા છે. દર લાખની વસ્તીએ અકસ્માતમાં મૃત્યુ વધ્યા છે, અને રાજકોટમાં સૌથી ઊંચો 9.7% મૃત્યુદર આવા અકસ્માતોથી નોંધાયો છે. તમને જણાવી દઈએ કે દિલ્હી, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ જેવા ભરચક મેગા સિટીઝ કરતાં પણ રાજકોટમાં આ દર ખૂબ ઊંચો છે. હવે વાત એ જ છે કે આ ખાડામાંથી લોકો પસાર થાય છે, સંતુલન ગયું અને ખેલ ખતમ એવી સ્થિતિમાં લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે તંત્ર જાગે અને રસ્તા સારા થાય એ જ ફિકર. રાજકોટથી મોહિત ભટ્ટ સાથે બ્યુરો રિપોર્ટ, TV9.